આજે આ વિડીયો એક પુણ્ય આત્માને ડેલિકેટ છે, જેને મને જન્મ આપ્યો, મારી માં, અને એવા લોકોને જે બાળકોએ માને ગુમાવ્યા છે. એના માટે કહીએ એટલું ઓછું છે. માં શબ્દ બોલતા જ સાચે જ નાનપણ યાદ આવી જાય છે. મોટપની મજા મને કડવી લાગે છે. આવા શબ્દ દુલાભાઈ કાગે કહેલા છે. માં શબ્દ બોલતા જ કોઈકે મને પૂછ્યું કે માં એટલે શું, તો એમ એને કહ્યું કે સાહેબ, જેને તમારા કરતાં પણ તમારી વધુ ચિંતા હોય ને એનું નામ માં કહેવાય. માં વિશે તો શું કહીએ, જેને આપણે સર્જન કરીએ એના વિશે તો આપણે શું કહી શકીએ. તમને ખબર છે પ્રેમ આંધળો કેમ હોય છે? એનું કારણ છે કે માએ તમારો ચહેરો જોયા પહેલાં તમને પ્રેમ કર્યો હોય, એટલે પ્રેમ આંધળો કહેવાય છે. આપણે શબ્દાર્થમાં માનો શબ્દાર્થ મળશે, પણ માનો ભાવાર્થ તો હૃદય કોષમાં જ મળે છે. માથી મોટું કોઈ નથી, કારણ કે માની માને પણ નાની કહેવાય છે. આખી દુનિયા પણ ટૂંકી પડે છે સાહેબ, જ્યારે વાત મારી માની હોય છે. કહેવામાં આવ્યું છે કે મરવા માટે તો ઘણા રસ્તા છે, પણ જન્મ લેવા માટે એક જ રસ્તો છે, તે છે માં. દુનિયાની ફક્ત એવી એક વ્યક્તિ છે કે જે તમારી ગમે તે ઉંમર હોય તમને બાળક હોવાનો અહેસાસ આવે છે. એની ખોળામાં તમે માથું રાખીને દુનિયાની સારી ટેન્શન ભૂલી જાઓ છો. હાલતાને ચાલતા મેં તેની આંખમાં આશીર્વાદ જોયા છે સાહેબ. મેં સ્વર્ગ તો જોયું નથી, પણ મેં મારી માને જોઈ છે. આ એ લોકો માટે છે જે ભણવા બહાર જાય છે અને બહુ વેલ એજ્યુકેટેડ છોકરા. જ્યારે એ બાળક એના મમ્મીને એમ કહે છે કે મમ્મી તમને નહીં સમજાય, આ વાક્ય બોલતા પહેલાં એકવાર નહીં પણ હજાર વાર વિચાર કરજો કે જ્યારે તમે બોલતા પણ નહોતું આવડતું ને ત્યારે તમારું જો વાક્ય સમજતી હોય તો એ દુનિયામાં તમારી માં છે. જેના પ્રેમમાં ક્યારેય સ્વાર્થ ના હોય તેનું નામ માં છે. દરેક કલાકાર પોતાની કલાકૃતિને પોતાનું નામ આપતા હોય છે, પરંતુ માં જેવા કલાકાર છે કે દુનિયામાં બીજો કોઈ નથી. જે બાળકને જન્મ આપે તો પણ નામ એના પિતાનું આપે છે. આનાથી વધારે બીજું શું કહેવાય. માં તે માં જ છે. દવા કામ ના આવે તો નજર ઉતારે છે. માં છે એ ક્યાં હાર માને છે. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. એક નાનું એવું બાળક એના માના કંધા ઉપર બેસીને પૂછે છે કે માં ક્યાર સુધી મને આમ સુવડાવીશ. ત્યારે માં બોલે છે કે જ્યાં સુધી બીજા લોકો મને કંધા ઉપર ન લઈ જાય ત્યાં સુધી. એ લોકો બહુ કિસ્મતવાળા હોય છે જેની પાસે માં છે. હવે હું એક વાત કહીને પૂરું કરું છું. મારા પરાકાષ્ઠા પ્રેમની એ છે જનેતા, ઉર મબલક અમૃત ભર્યા, જેના ઋણ ચૂકવવા અમે નાના પડ્યા, એવી માતાને સતસત નમન. અમને ગર્વ છે માં, અમે તારા ખોળે જન્મ લીધો. કારણ કે સગા સંબંધી તો રડતા હોય, પણ આ એવી પુણ્ય આત્મા છે કે જેના ગુજરવાથી ભિખારીઓ પણ રડતા હતા કે અમારા દાતા વહી ગયા. પૈસા કમાતા બધું મળશે, મા બાપ નહીં મળે.